પણ એટલું લકી હું ફીલ કરું છું અત્યારે, કારણ કે જ્યારે પ્લાન કરવાનું વિચારેલું ને, તમને આ બધી સ્ટોરી નહીં ખબર હશે આગળની, જ્યારે પ્લાન કરવાનું સ્ટાર્ટ કર્યું કે હવે વિચાર સ્ટાર્ટ કર્યા કે હવે પ્લાન કરવું છે, અને કોઇન્સિડન્ટલી એક મેરેજમાં ગયા હતા બરોડા, અમદાવાદથી મારા હસબન્ડની એક ફ્રેન્ડ આવી હતી જે ઓલરેડી પ્રેગ્નન્ટ હતી ને, એણે ગર્ભ સંસ્કાર કર્યું હતું. તો વાત નીકળી કે અમે પ્લાન કરીએ છીએ, તો તું પ્રેગ્નન્ટ છે, સેકન્ડ મંથ છે, એવી રીતે વાત નીકળી. તો મેં કીધું શું ગર્ભ સંસ્કાર શું હોય, તો એણે બહુ ડિટેલમાં સમજાવ્યું. ને પછી લકીલી મને તમારું નામ કીધું કે સુરતમાં જોગી આયુર્વેદિક હોસ્પિટલ છે, જે બહુ ફેમસ છે એમ કે ગર્ભ સંસ્કાર માટે. મેં કીધું આ તો ખબર નહીં કઈ બીજી કોઈ એરિયામાં હશે, વરાછા બાજુ કોઈ આઈડિયા નથી. પછી મેં ગૂગલ કર્યું, મેં કીધું આ તો અડાજણમાં જ છે, મારી બાજુમાં જ છે, આ તો આટલું નજીક છે, અત્યાર સુધી મને કોઈ ખબર નહીં હતી. પછી મારા હસબન્ડને વાત કરી કે આવું છે, તો મેં એને બી સમજાવ્યું કે તારી ફ્રેન્ડે મને આવી રીતે સમજાવ્યું છે, તો લેટ્સ ગો, લેટ્સ ટ્રાય એન્ડ લેટ્સ આસ્ક એમ. તો અમે લોકો આવ્યા, અને એટલે પંચકર્મથી લઈને પહેલેથી જ જે બધું સ્ટાર્ટ થયું ને, એકદમ ABCDથી સ્ટાર્ટ થયું, એટલે એની મને બહુ ખુશી છે કે પહેલેથી જ મારું પેલું શું કહેવાય બીજ શુદ્ધિ ને બધું જ થયું. એટલે એ મને બહુ જ, ને મારા એના લીધે 9 મંથ્સ એટલા ફાઇન ગયા છે, એટલા હેપી ને એટલા અહીંયા જે એક્ટિવિટીઝ કરતા લીના મેડમ સાથે, અને નાટક કરતા, અકબર બિરબલનું નાટક તો હંમેશા યાદ રહેશે, અને બહુ બધી એક્ટિવિટીઝમાં અમે ઘરેથી બી બહુ પ્રેક્ટિસ કરીને જતા, અને બહુ બધા ચાર્ટ્સ બનાવતા, અને બહુ બધું કર્યું છે ને, એટલે એ એ એક એક દિવસની એક્ટિવિટી માટે અમે આખું વીક ઘરે કંઈ ને કંઈ કરતા રહેતા હતા. એટલે ફિનિશ મૂકી દે હવે, બહુ પીધું. એટલે અમે એક્ટિવ બી રહેતા હતા અને આમ ઓક્યુપાઈડ બી રહેતા હતા કે ચલો આવી રીતે કંઈક છે, અને એના લીધે આ બહુ એક્ટિવ પ્રોડક્ટ છે મારું, બહુ જ એક્ટિવ છે, હું થાકી જાઉં છું. અને હવે થોડીક મેં કીધું તું પ્લીઝ રાતના 12 વાગે બી એટલી જ એક્ટિવ હોય, એટલે મને થાય કે ભાઈ બધા આ જ ક્વેશ્ચન કરે કે શું ખાધેલું આટલી એક્ટિવ, બધા થાકી જાય રાતના 12 વાગે બેસી જાય, પણ આ જરાક બી થાકે નહીં. એને ઊંઘવાનું થોડું લેટ છે, અને થોડુંક સ્ટાર્ટિંગમાં હતું એની સાયકલ, ઊંઘવાનું લેટ, 2:30-3 વાગ્યા સુધી જાગતી હતી સાયકલ, પહેલાં આખી જાગતી હતી આખી રાત. પણ પ્રેગ્નન્સી પીરિયડ વોઝ વેરી ગુડ, એટલે એક પણ પ્રોબ્લેમ નહીં. ગાયના કે થોડુંક ડરાવેલું કે હોર્મોનલ પ્રોબ્લેમ છે, આમ છે તેમ છે, બધું ટેસ્ટ કરાવ્યા, પણ એમ કે ડાઉન સિન્ડ્રોમ આવશે, એવું કંઈ જ નહીં થયું. તમારી દવા બી કન્ટિન્યુઅસ ચાલુ હતી, એટલે પ્રેગ્નન્સી બહુ જ સ્મૂધ હતી. ને એનું મને બહુ જ આનંદ છે કે આખું પંચકર્મથી લઈને છેલ્લે સુધી, ને તમારી જે બુકમાં ખાવાનું ને બધું લખ્યું છે, બધું પ્રોપરલી ફોલો કર્યું, અને આજે રંગરૂપનું કીધેલું એ બધું કર્યું, એ થોડું દેખાય છે. આઈઝની બધી મેં બહુ ડિટેલ કરી હતી બુકમાં, અને બહુ રોજ વાંચતી હતી, અને સ્કિન માટે ને બધું થોડું, એટલે અત્યાર સુધી તો જે જેટલું વિચારેલું એટલું આનામાં આવ્યું છે, થોડું વધારે આવી ગયું છે. જલ્દી એ લોકોને મગજમાં બેસાડવું ઇઝ ડિફિકલ્ટ, પણ મારા હસબન્ડ બી બહુ સ્મૂધ હતા, એમને બી બહુ મગજમાં હોય તો એ આયુર્વેદિક દવા જ, બીજી કોઈ નહીં. એટલે ઓવરઓલ બહુ ફાઇન જર્ની હતી. થેન્ક યુ.